મનુષ્યની અંદરની જરૂરિયાત વધી છે કારણ કે એક અપૂર્ણતાનો અભાવ છે લોકો સંબંધો એટલા માટે બાંધે છે જેથી પોતાની અંદર એક પૂર્ણતાના ભાવનો અનુભવ કરી શકે જ્યારે તમે એક સારા સંબંધમાં હો છો એક પ્રિયજન સાથે ત્યારે તમે પૂર્ણતાનો અનુભવ કરો છો અને જ્યારે તેમ ન હોય ત્યારે તમે અપૂર્ણતા અનુભવો છો આવું કેમ બને છે કારણ કે આ જીવન જીવનનો આ અંશ તેનું પોતાનું એક સંપૂર્ણ અસ્તિત્વ છે તે કેમ અપૂર્ણતા અનુભવે છે અને તે કેમ પોતાને તૃપ્ત કરવા માટે બીજા એક જીવન સાથે ભાગીદારી કરે છે મૂળભૂત કારણ એ છે કે આપણા જીવનને સંપૂર્ણ ઊંડાઈ અને પરિમાણોથી નથી અનુભવ્યું જોકે એનો આધાર એ જ છે પણ સંબંધોની પ્રક્રિયા એ પોતાનામાં જ ખૂબ જટિલ છે તેમાં અપેક્ષાઓ હોય છે અને અપેક્ષાઓ અને અપેક્ષાઓ અને અપેક્ષાઓ અને અપેક્ષાઓ જે મોટાભાગના લોકો રાખે છે એવી હોય છે કે આ ધરતી પર કોઈ પણ મનુષ્ય એવો નથી કે જેને સંપૂર્ણ રીતે પૂરી કરી શકે સંબંધ બાંધવાની પ્રક્રિયામાં શરૂઆતના તબક્કામાં અપેક્ષાઓ કદાચ એક સરખી હોય છે પરંતુ જેમ જેમ આપણે આગળ પગલાં ભરીએ તેમ તેમાં ફેરફાર આવે છે કારણ કે આ અપેક્ષાઓ બદલાય છે લોકોમાં તેઓ સુસંગત નથી રહેતા અને તેઓ રહી પણ ન શકે એક વ્યક્તિની અપેક્ષાઓ સુસંગત રહી શકે જીવનભર અને બીજી વ્યક્તિની અપેક્ષાઓ કદાચ બદલાયા જ કરે કારણ કે તેના જીવનની સમજ અને અનુભવમાં બદલાવ આવે છે હવે સંબંધ એક મોટો સંઘર્ષ બની જાય છે સૌથી વધુ સંઘર્ષ થાય છે ઘરની ચાર દિવાલોની અંદર દુનિયામાં બીજી કોઈ પણ જગ્યા કરતા વાત એટલી જ છે કે બોમ્બ નથી ફૂટતા એટલે તમે નથી સાંભળતા તેઓ કદાચ એકબીજાની શાંત સારવાર કરી રહ્યા છે આવું બને છે કારણ કે લોકોની અપેક્ષાઓ બદલાય છે અને તે સરખી ગતિએ નથી બદલાતી મૂળભૂત રીતે આપણે સંબંધ કેમ બનાવ્યો છે કારણ કે એક સંબંધ વગર આપણે આપણી જાતને જો તમે કોઈ સંબંધમાં જ ન હો તો તમે ખૂબ હતાશા અનુભવો છો તો મૂળભૂત રીતે તમે સંબંધમાં એટલા માટે આવો છો કારણ કે તમે ખુશ અને આનંદિત રહેવા માગો છો અને બીજા શબ્દોમાં કહીએ તો તમે બીજી વ્યક્તિનો ઉપયોગ કરો છો ખુશીના સ્ત્રોત તરીકે તમે જો સ્વભાવગત જ ખુશ હોવ તો સંબંધ તમારી માટે ખુશી પ્રકટ કરવાનું માધ્યમ બનશે ખુશી શોધવાનું નહીં બને જો તમે ખુશી શોધવા માટે એક સંબંધ બનાવો છો અને બીજી વ્યક્તિમાંથી ખુશી નીચોવાનો પ્રયત્ન કરો છો અને પેલી વ્યક્તિ તમારામાંથી ખુશી નીચોવે છે તો આ સંબંધ થોડા સમય પછી ખૂબ પીડાદાયક બની જશે શરૂઆતમાં બધું બરાબર હોય કારણ કે અપેક્ષાઓ પૂર્ણ થઈ રહી હોય પણ જો તમે અંદરથી જ ખુશ હો અને તમે સંબંધ એટલા માટે બનાવ્યો કારણ કે તમે ખુશી વ્યક્ત કરી શકો કોઈ તમારી ફરિયાદ નહીં કરે કારણ કે તમે એ પ્રક્રિયામાં છો જેમાં તમે ખુશી વ્યક્ત કરો છો બીજી વ્યક્તિમાં ખુશી શોધતા નથી તો જો તમારું જીવન એ ખુશીની એક અભિવ્યક્તિ બની જાય ન કે ખુશીની શોધ તો સંબંધ ખૂબ સુંદર થઈ જશે તમે લાખો સંબંધો બનાવી શકો છો અને તે પણ ખૂબ સુંદર રીતે હવે બીજાની અપેક્ષાઓને પૂર્ણ કરવાનું આખું સર્કસ ઉદ્ભવશે જ નહીં કારણ કે તમે પોતે જ જો ખુશીની અભિવ્યક્તિ હો તો તેઓ તમારી સાથે રહેવા જ ઈચ્છશે